नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंद्रण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ानी यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत है। आजना लेक्चर नी अंदर अपने धोरण 9 नी अंदर जे 8मा चैप्टर नो अभ्यास करी रह्या छे गति एने आगळ वधारीए तो छेल्ला लेक्चर नी अंदर एटले के 5मा लेक्चर नी अंदर आपणे एक प्रवृत्ति छे एना द्वारा कई रीतना अंतर अने स्थानांतर छे मेळवू एना विषयनो ख्याल छे मेळवतो तो। टूंकमां कहूँ तो एनी अंदर आपणे जोयुं हतुं के एक बास्केटबॉलनुं मैदान हतुं एना कोई एक खूणेथी ना चालता जाइए अने एनी विरुद्धना खूणा सुधी चालीने जाइए तो ए पदार्थे करेलो कापेलुं अंतर अने करेला स्थानांतरनी वात छे करी हती। तो एनी अंदर एक वस्तु याद राखजो के जो आकृति छे ए काटकोण त्रिकोण जेवी बनती होय तो एनी अंदर स्थानांतर मेळवा माटे पायथागोरसना प्रमेय छे एनो उपयोग छे करवामां आवे छे के पायथागोरसना प्रमेय प्रमाणे के कर्णना वर्ग बराबर आपेली बे बाजूना वर्गना सरवाळो आ नियम आ सिद्धांत ऊपर स्थानांतर छे ए आपणे मेळवी शकीए एनी आपणे वात छे करी हती। हवे त्यार पछीनी एक प्रवृत्તિ તમારે ટેક્સ્ટબુકની અંદર આપેલી છે તો એની અંદર શું છે તો કે આપણને ખબર છે કે જે ગાડી હોય એ ટુ વ્હીલ હોય ફોર વ્હીલ હોય કે કોઈ પણ ગાડી હોય વાહન હોય તો એની અંદર એક એડોમીટર નામનું એક સાધન છે એ આપેલું હોય, એક એડોમીટર અને એક સ્પીડોમીટર, આ બે સાધનો છે એ ગાડીની અંદર જોવા મળે છે। તો એમાંનું એડોમીટર છે તો એડોમીટરના વાંચન દ્વારા પણ તમે એ પદાર્થે એ વાહને કરેલું સ્થાનાંતર છે એ જાણી શકો। તો એની અંદર કેવી રીતના યાદ રાખવાનું તો તમારે જે ગાડી છે એ જ્યારે ગતિ કરવાનું શરૂ કરે ત્યારે એડોમીટર છે એની અંદર એલા આંકડા છે એનું વાંચન છે કરી લેવાનું અને ત્યાર પછી એ કાર છે કે ગાડી છે એ જ્યાં થોભે છે ત્યાં પહોંચ્યા પછી એ એડોમીટરની અંદર એલા આંકડા છે એનું વાંચન છે કરી અને ત્યાર પછી બંને વચ્ચેનો તફાવત લઈ લેવાનો, મતલબ કે બંનેને શું કરી નાખવાની, બાદબાકી કરી નાખવાની, તો પણ તમને એ કાર છે એણે કરેલા સ્થાનાંતર છે એના વિશેની માહિતી છે મળી જાય। એના માટેનું આપણે એક ઉદાહરણ છે એની જો ચર્ચા કરીએ તો એની અંદર આપણને ખબર છે કે દાખલા તરીકે કોઈ કાર છે એ કોઈ એક સિટીથી બીજા સિટી સુધી જતી હોય, દાખલા તરીકે બોમ્બેથી દિલ્હી જતી હોય, કોલકાતા જતી હોય, એક્સ વાય ઝેડ આપણે ગ્રામ્ય લેવલે પણ આપણે નજીકના સિટી છે એનું પણ ઉદાહરણ તરીકે ઉપયોગ કરી શકીએ। દાખલા તરીકે કોઈ કાર છે એ તાલાળાથી નીકળે છે તો તાલાળાથી નીકળે ત્યારે એનો એડોમીટરનું આપણે વાંચન કરીએ તો આપણે એવું જાણીએ કે ભાઈ ત્યારે એના એડોમીટરની અંદર કેટલા આંકડા હતા, તો કે ભાઈ 1550 કિલોમીટર ચાલેલી હતી, બરાબર। આ તાલાલા હતી ત્યારે એડોમીટર છે એના આંકડા છે। હવે એ કાર છે એ ત્યાંથી જઈને વેરાવળ પહોંચે છે, ક્યાં જાય છે, વેરાવળ, તો વેરાવળ પહોંચે ત્યારે એના આંકડા છે એ નોંધી લેવાના, તો ત્યારે આપણે જોઈએ કે એના આંકડા છે એ 1575 કિલોમીટર હતા, આ કેના છે, વેરાવળ પહોંચી ત્યારે। હવે આ બંને જે આપણને આંકડા મળ્યા છે આ બંને વચ્ચેનો તફાવત તમે કાઢી લ્યો, બાદબાકી કરી નાખો એટલે કેટલા વધશે, તો કે 25, કેટલા કિલોમીટર, 25, તો એનો મતલબ એવો થયો કે વેરા તાલાળાથી વેરાવળ વચ્ચેનું અંતર છે કેટલું હશે, 25 કિલોમીટર હશે, અને કારે કેટલું સ્થાનાંતર કર્યું હશે, તો કે 25 કિલોમીટર જેટલું શું કર્યું હશે, સ્થાનાંતર છે કર્યું હશે। એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે એડોમીટરના વાંચન દ્વારા પણ તમે એ પદાર્થ છે એને કરેલા સ્થાનાંતર અંગેની માહિતી છે મેળવી શકો છો, બરાબર, અથવા તો કાપેલા અંતર છે એના વિશેની માહિતી છે મેળવી શકો છો। એટલે આ પ્રવૃત્તિ છે એના દ્વારા આપણે જાણી શકીએ। ત્યાર પછી તો ટેક્સ્ટબુકની અંદર જે અલગ અલગ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો છે એના જવાબ છે એ તમે સરળતાથી શોધી શકો, કારણ કે આપણે એનો અભ્યાસ છે આગળ કર્યો છે તો હોમવર્કની અંદર એ પ્રશ્નો છે એ લખવાના થશે, બરાબર। ત્યાંથી આગળ વધીએ તો ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે એ જે ટોપિક છે એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને પૂછાયેલો પણ છે, તો એ છે નિયમિત
અને અનિયમિત ગતિ વિશેનો ખ્યાલ છે મેળવવાનો છે. તો હવે પછીનો અગત્યનો ટોપિક છે આપણો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. આનો આપણે ખ્યાલ છે મેળવવાનો છે. તો સૌ પ્રથમ પહેલા આપણે નિયમિત ગતિ વિશે અભ્યાસ કરશું. બરાબર, કેના વિશે અભ્યાસ કરશું? નિયમિત ગતિ છે એના વિશે અભ્યાસ છે કરવાના છીએ. તો એના માટે હું તમને એક ઉદાહરણ આપું, જોકે ટેક્સ્ટબુકની અંદર પણ એના માટેનું તમને એક ઉદાહરણ છે આપેલું છે કે દાખલા તરીકે કોઈ એક ગતિમાન પદાર્થ છે એ સુરેખ પથ પર ગતિ કરી રહ્યો છે. હવે એ પહેલી કલાકની અંદર 50 કિલોમીટરનું અંતર કાપે છે, ત્યાર પછીની એક કલાકમાં પણ 50 જ કિલોમીટરનું અંતર કાપે છે, ત્રીજી કલાકમાં પણ 50 કિલોમીટરનું અંતર કાપે છે અને ચોથી કલાકમાં પણ 50 કિલોમીટરનું અંતર કાપે છે. બરાબર, તો આપણે એવું કહી શકીએ કે આ એક સરખો સમયગાળો છે, કારણ કે એક એક કલાક છે અને એ સમયગાળાની અંદર એ એક સરખું જ શું કાપે છે, અંતર છે કાપે છે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે ગતિમાન પદાર્થ છે એ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે એવું ગણી શકાય. તો ખરેખર નિયમિત ગતિ છે એની વ્યાખ્યા બહુ સરળ છે અને આવડી જાય તેવી છે. તો એની વ્યાખ્યા શું થશે? તો કે કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે એવું ગણી શકાય. તો આપણે અહીં વ્યાખ્યા લખીએ કે જો કોઈ પદાર્થ જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે એવું ગણી શકાય. યાદ રાખજો કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય, સમયગાળો પણ સરખો હોવો જોઈએ અને એ સમયગાળામાં કાપેલું અંતર પણ સરખું હોવું જોઈએ. મેં તમને હમણાં જ એક ઉદાહરણની વાત કરી કે કોઈ એક કાર છે એ 4 ટ્રેક કે 6 ટ્રેક ઉપર જતી હોય તો પહેલી કલાકની અંદર એ 50 કિલોમીટરનું અંતર કાપતી હોય, પછીની કલાકમાં પણ 50 કિલોમીટરનું અંતર કાપતી હોય, ત્રીજી કલાકમાં પણ 50, ચોથી કલાકમાં પણ 50. તો અહીંયા એક સરખો સમયગાળો છે અને એની સામે કાપેલું અંતર પણ 50-50 એક સરખું જ છે. તો આપણે એવું કહી શકીએ કે એ કાર છે એ એક સરખા સમયગાળાની અંદર એક સરખું અંતર કાપે છે, માટે તે કાર છે કેવી ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે એવું ગણી શકાય. તો અહીંયા ઉદાહરણ તમે લખી શકો, અહીંયા ઉદાહરણ છે, એવું જરૂર નથી કે હું અહીંયા 1 કલાકમાં 50 કિલોમીટર તમારે ફરજિયાત 1 કલાકમાં 50 કિલોમીટર જ અંતર કાપાવવું પડે. બરાબર, અહીંયા તમે સમયગાળો છે એ મિનિટમાં લઈ શકો, સમયગાળો છે સેકન્ડમાં લઈ શકો, અંતર છે એ મીટરમાં લઈ શકો, સમજાય? અથવા તો 1 કલાકમાં 50ની જગ્યાએ 1 કલાકમાં 60 કિલોમીટર, બીજી કલાકમાં પણ 60, ત્રીજી કલાકમાં પણ 60, ચોથી કલાકમાં પણ 60, અથવા એક પહેલી કલાકમાં 40, બીજી કલાકમાં 40, ત્રીજી કલાકમાં 40. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે સમયગાળો એક સરખો હોવો જોઈએ અને કાપેલું અંતર પણ એક સરખું જ હોવું જોઈએ. તો યાદ રાખશું કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય
તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે એવું ગણી શકાય. અને અહીંયા તમે ઉદાહરણ પૂછે તો ઉદાહરણ પર લખી શકો કે કોઈ ગતિમાન કાર છે, એ પહેલી કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે, બીજી કલાકમાં પણ 60 કિલોમીટર અંતર કાપે, ત્રીજી કલાકમાં પણ 60 કિલોમીટર અંતર કાપે, તો એ કાર છે એ નિયમિત ગતિ કરે છે એવું આપણે ગણી શકીએ. બરાબર, તો નિયમિત ગતિ કરતા પદાર્થ છે એની આપણે વાત છે કરી. હવે આપણે આ અનિયમિત ગતિની પણ ચર્ચા છે કરીશું. અનિયમિત જો નિયમિત ગતિ વિશે આપણને ખ્યાલ હોય તો અનિયમિત ગતિ વિશે પણ આપણે આવડી જઈએ. નિયમિત ગતિની તો શું જોયું હતું કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો અહીં શું લખી શકીએ કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ કેવી ગતિ કરે છે? અનિયમિત ગતિ કરે છે. આપણને ખબર જ છે કે મોટા ભાગના પદાર્થો છે એ અનિયમિત જ ગતિ કરતા હોય. દાખલા તરીકે તમે વાહન લઈને જતા હોય તો ક્યાંક ટ્રાફિકવાળો રસ્તો હોય તો ત્યાં તમારે વાહન છે એને ધીમું હંકાવવું પડે. જો રસ્તો જેવો ખુલ્લો હોય તો તમે ઝડપથી વાહન છે હંકાવશો. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે ક્યાંક તમારે ગતિ છે એને ધીમી કરવી પડે, ક્યાંક ગતિ છે તમારે વધારવી પડે. તો કહેવાનો મતલબ મારો એવો છે કે ત્યાં એક સરખા સમયગાળાની અંદર એક સરખું અંતર કપાશે નહીં. તો એ પદાર્થ છે એ કેવી ગતિ કરે છે? તો કે અનિયમિત ગતિ કરે છે એવું આપણે ગણી શકીએ. એટલે ખાસ યાદ રાખશું કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે એવું ગણી શકાય. તો વ્યાખ્યા જ જોઈએ કે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય અથવા ન કાપતો હોય, જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે પદાર્થ અનિયમિત કે અનિયમિત ગતિ કરે છે એવું ગણી શકાય. બરાબર, જાજો ફેર નથી. એક સરખા સમયગાળાની અંદર એક સરખું અંતર કાપતો હોય તો નિયમિત ગતિ, અને એક સરખા સમયગાળાની અંદર એક સરખું અંતર ન કાપતો હોય તો અનિયમિત ગતિ. અને મોટા ભાગના પદાર્થો છે એ કેવી ગતિ કરતા હોય? અનિયમિત ગતિ છે કરતા હોય. તો અહીંયા તમને ઉદાહરણની વાત કરવામાં આવે તો આપણને લખી શકીએ કે ઉદાહરણ આપી શકીએ ને આપણે કે ભાઈ કોઈ ગતિમાન પદાર્થ છે એ પહેલી કલાકની અંદર તો કે 40 કિલોમીટર અંતર કાપે, બીજી કલાકની અંદર તો કે ટ્રાફિકવાળો રસ્તો આવ્યો તો કે 20 કિલોમીટર અંતર કાપે, પાછો રસ્તો ખુલ્લો થયો તો પછીની કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે. તો જો સમયગાળો એક સરખો છે પરંતુ એ ગતિમાન પદાર્થે કાપેલું અંતર જુદું જુદું છે, માટે આપણે એવું કહી શકીએ કે એ જે કાર છે એ કેવી ગતિ કરે છે? તો કે અનિયમિત ગતિ કરે છે એવું ગણી શકાય. તો યાદ રાખશું આપણે કે ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળાની અંદર એક સરખું અંતર કાપતો હોય તો નિયમિત, એક સરખા સમયગાળાની અંદર એક સરખું અંતર ન કાપતો હોય તો અનિયમિત. બરાબર, તો આ બે વ્યાખ્યાઓ છે એ આપણા માટે ખૂબ જ અગત્યની છે અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી છે. બરાબર, એ વસ્તુ ખાસ યાદ રાખવાની થશે. ત્યાર પછી એને સમજવા માટે એક તમારી ટેક્સ્ટબુકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે
એ પ્રવૃત્તિ છે એની વાત કરીએ આપણે, તો જો એ પ્રવૃત્તિની અંદર એક કોષ્ટક આપેલું છે અને એ કોષ્ટકની અંદર સમય વસ્તુ એ અને પદાર્થ બી અથવા તો વસ્તુ બી એ બંને દ્વારા કપાયેલું અંતર છે એ આપવામાં આવેલું છે. તો એના દ્વારા આપણે નક્કી એ કરવાનું છે કે જે બે વસ્તુ છે એ અને બી એમાંથી કયો પદાર્થ છે, કઈ વસ્તુ છે એ નિયમિત ગતિ કરે છે અને કઈ વસ્તુ છે એ અનિયમિત ગતિ કરે છે. તો એના વિશે આપણે વાત કરીએ. તો અહીંયા પહેલાં ચાર્ટ છે, જે કોષ્ટક છે એની વાત કરશું. તો પહેલાં સમય આપેલો છે, ત્યાર પછી પદાર્થ એ દ્વારા કાપેલું અંતર અને પદાર્થ બી દ્વારા કાપેલું અંતર. આ બંને અંતર છે એ મીટરમાં આપેલા છે, એ ખાસ યાદ રાખજો. બરાબર, તો સમય છે એ ક્યાંય શરૂઆત થાય, તો કે 9:30 વાગ્યાની વાત છે, તો કે 9:30. તો 9:30 એ 10 મીટર, અહીંયા 12 મીટર છે, 9:45 એટલે 15 મિનિટનો સમયગાળો થયો. તો 9:45 અહીંયા 20 મીટર એડો મીટર, અને અહીંયા તો કે અહીંયા 15 મિનિટ સમયગાળો છે, અહીંયા 20, તો અહીંયા 19, ત્યાં પછી 10, તો 10 કેટલા મીટરનું અંતર કાપે, 30 મીટરનું અંતર કાપે છે, અહીંયા 23 મીટરનું અંતર કાપે છે. 10 15 અહીંયા 40 મીટરનું અંતર કાપે છે, અહીંયા આપણે જોઈએ તો 35 મીટરનું અંતર કાપે છે. 15 મિનિટ એડ કરી, 10 30, 10:30, 10:30 એ 50 મીટરનું અંતર કાપે, 37.5 મીટરનું અંતર કાપે છે એડો મીટરની અંદર. 10:45 એટલે 10:45 ત્યારે 60 મીટરનું અંતર કાપે છે, અને 41 મીટરનું અંતર કાપે છે, અને 11 વાગે ગાડી થોભી જાય છે, ત્યારે વસ્તુ એ છે એ 70 મીટર છે, અને અહીંયા 44 મીટર જોવા મળે છે. તો આપણે એ જોવાનું છે કે ભાઈ કયો પદાર્થ છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા સમયગાળો કેટલો છે બધા વચ્ચે, તો કે 15 મિનિટ, અહીં પણ 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 15, સમયગાળો એક સરખો છે. હવે પહેલાં પદાર્થ એની વાત કરીએ, તો પહેલી 15 મિનિટની અંદર કેટલું અંતર કાપ્યું છે, તો કે પહેલાં 10 હતું, હવે 20, એટલે કેટલું અંતર કાપ્યું, તો કે 10 મીટરનું અંતર કાપ્યું છે. કેટલું, પછીની 15 મિનિટમાં પણ 10 મીટરનું, 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 અને પછીની 15 મિનિટમાં પણ 10 મિનિટ. તો આપણે એ જોઈ શકીએ કે પદાર્થ એ છે એ એક સરખા સમયગાળામાં, કારણ કે સમયગાળો એક સરખો છે, 15 મિનિટ 15 મિનિટ 15 મિનિટ, અને કાપેલું અંતર પણ સમાન જ છે. તો એક સરખા સમયગાળાની અંદર એક સરખું જ અંતર કાપે છે. તો આપણે એવું કહી શકીએ કે પદાર્થ એ છે એ કેવી ગતિ કરે છે, તો કે નિયમિત ગતિ કરે છે એવું ગણી શકાય. હવે પદાર્થ બીની વાત કરીએ આપણે, તો જો સમયગાળો તો એક સરખો છે, હવે કાપેલું અંતર છે એ જોઈએ, તો પહેલી 15 મિનિટની અંદર કેટલું અંતર કાપે છે, તો કાંઈ 12 ને 19, 19માંથી 12 બાદ કરો, કેટલો વચ્ચેનું અંતર થશે, તો કે 7 મીટર. ત્યાર પછી તો કે 23 અને 19, એટલે કેટલા મીટર, 4 મીટર. પછીની 15 મિનિટમાં કેટલું અંતર કાપે છે, 4. પછીની 15 મિનિટમાં 23 અને 35, એટલે 12 મીટર. પછી 2 મીટર, પછી 4 મીટર, પછી 3 મીટર. તો જો સમયગાળો તો એક સરખો છે, પરંતુ એક સરખા સમયગાળાની અંદર એક સરખો અંતર કાપતો નથી. જો અહીંયા પહેલી 15 મિનિટમાં પણ 10, બીજી 15 મિનિટમાં પણ 10, ત્રીજી 15 મિનિટમાં પણ 10, ચોથી 15 મિનિટમાં 10, પાંચમી 15 મિનિટમાં પણ 10, છઠ્ઠી 15 મિનિટમાં પણ 10, પરંતુ અહીંયા જો
पहली 15 मिनिटनी अंदर 7 मीटरनो अंतर कापे छे, बीजी 15 मिनिटनी अंदर 4 मीटरनो अंतर कापे छे, तीजी 15 मिनिटनी अंदर 12 मीटरनो अंतर कापे छे, त्यार पछीनी 15 मिनिटमां खाली 2 मीटरनो अंतर कापे छे, पछीनी 15 मिनिटनी अंदर 4 मीटरनो अंतर कापे छे अने छेल्ली 15 मिनिटनी अंदर 3 मीटरनो अंतर कापे छे। तो आपणे एवुं कही शकीए कि पदार्थ बी छे ए एक सरखा समयगाळानी अंदर एक सरखुं अंतर कापतो नथी, माटे पदार्थ बी छे ए केवी गति करे छे, तो के अनियमित गति करे छे एवुं गणी शकाय। तो याद राखशुं के जो कोई पदार्थ छे एक सरखा समयगाळानी अंदर एक सरखुं अंतर कापतो होय तो नियमित गति, जेम के पदार्थ ए अने एक सरखा समयगाळानी अंदर एक सरखुं अंतर न कापतो होय तो ए अनियमित गति। बराबर, तो अहीं आपणे नियमित अने अनियमित गति छे एनो ख्याल छे मेळवतो। तो आ लेक्चरनी अंदर अहीं सुधी आपणे राखी। ओके, थैंक यू।